ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે એલઆરએમ યુનિટ 2 બ્યુટિફુલ બર્ડ્સ એટલે કે સુંદર પક્ષીઓ છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. યુનિટ 1 છે તે આપણે કમ્પ્લીટ કરેલું હતું. બર્ડ્સ આર બ્યુટિફુલ કે પક્ષીઓ સુંદર છે. તે ફ્લાય ઇન ધ સ્કાય, તેઓ આકાશમાં ઉડે છે. તે લીવ ઇન ધ ટ્રીઝ, વૃક્ષોમાં રહે છે. તે સિંગ સ્વીટ સોંગ, તેઓ મધુર ગીતો ગાય છે. ચિલ્ડ્રન ટુ સિંગ, બાળકો પણ ગીત ગાય છે. ઓ લિટલ બર્ડ, ઓ નાના પક્ષીઓ, ફ્લાઇંગ ધ સ્કાય, આકાશમાં ઉડો છો. આઈ શેલ ગો વિથ યુ, મારે પણ તમારી સાથે આવવું છે. ટીચ મી ટુ ફ્લાય, મને પણ ઉડતા શીખવાડો. વી ફાઇન્ડ બર્ડ્સ એવરીવેર, આપણે બધી બાજુ છે બધી જગ્યાએ પક્ષીઓને જોઈએ છીએ. તે લીવ ઇન વિલેજ, ટાઉન્સ એન્ડ સિટીઝ, તેઓ ગામડામાં, શહેરોમાં, મોટા સિટીમાં બધી જગ્યાએ રહે છે. તે લીવ ઇન ફોરેસ્ટ એન્ડ ઓન માઉન્ટેન્સ, તેઓ જંગલમાં પણ રહે છે અને પર્વતો પણ રહે છે. સમ વોટર બર્ડ્સ લીવ નિયર લેક્સ, ઘણા પાણીમાં રહેતા પક્ષીઓ છે તે તળાવની નજીકમાં રહે છે. લુક આઉટ ઓફ ધ વિન્ડો, બારીની બહાર જુઓ. યુ વિલ સી અ બર્ડ ઓર ટુ, તમે એની બહાર છે તમે એક કે એના કરતાં વધારે પક્ષીઓ છે તે જોઈ શકશો. વોચ ધેમ કેરફુલી, તેને વ્યવસ્થિત રીતે તમે જુઓ. લુક એટ ધેર કલર, શેપ એન્ડ સાઇઝ, એમનો કલર જુઓ, એમનો આકાર જુઓ, એમનું માપ કદ જુઓ. સમ બર્ડ્સ આર સ્મોલ, સમ આર બિગ, ઘણા પક્ષીઓ છે તે મોટા હોય છે તો ઘણા પક્ષીઓ નાના હોય છે. બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર, બધા પક્ષીઓ છે એના કલર છે રંગ છે તે અલગ અલગ હોય છે. પેરોટ્સ આર ગ્રીન, પોપટ છે તે લીલા હોય છે. ડવ્સ આર ગ્રે, કબૂતર છે તો તે ગ્રે હોય છે. ક્રોઝ એન્ડ કુકુઝ આર બ્લેક, કાગડો અને કોયલ છે તો તે કેવા હોય છે, કાળા હોય છે. ધે મે બી સમ ટ્રીઝ ઇન ફ્રન્ટ ઓફ યોર સ્કૂલ, તમારી સ્કૂલ છે એની સામે વૃક્ષો હોય તે વૃક્ષો હશે જ. સમ ટ્રીઝ મે બી બિહાઇન્ડ યોર સ્કૂલ, તમારી સ્કૂલની આજુ આગળની સાઈડ પણ ઘણા બધા વૃક્ષો હશે અને પાછળની સાઈડ પણ ઘણા બધા વૃક્ષો હશે. યુ મે ગો ધેર વિથ યોર ફ્રેન્ડ્સ, ત્યાં તમે તમારા મિત્રો જોડે જઈ શકો છો. કીપ યોર નોટબુક્સ વિથ યુ, અને તમારી નોટબુક છે પુસ્તક છે એને સાથે લઈને જવાનું છે. સીટ ઇન અ ક્વાઇટ પ્લેસ, શાંત વાતાવરણ હોય શાંત જગ્યા હોય ત્યાં બેસવાનું છે. વોચ એવરીથિંગ અરાઉન્ડ યુ ક્વાઇટલી, અને આજુબાજુ ચારે બાજુ છે ધીમેથી બધું જુઓ. લુક ઇન ફ્રન્ટ ઓફ યુ, તમારી આગળની બાજુએ જુઓ. લુક બિહાઇન્ડ ધ પ્લાન્ટ્સ એન્ડ ઓન ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રીઝ, નાના નાના જે છોડ હોય એની પાછળ જુઓ. વૃક્ષોની ડાળી છે એની ઉપર જુઓ. વોચ ધ બર્ડ્સ, પક્ષીઓને જુઓ. નોટ ધેર કલર, શેપ એન્ડ સાઇઝ, એમનો રંગ, એમનો આકાર, એમનું કદ છે તે તમે લખો. ફાઇન્ડ આઉટ ધેર નેમ્સ, એમનું નામ શોધી કાઢો. બટ બી કેરફુલ, પરંતુ ઝીણવટપૂર્વક. ડોન્ટ મેક અ નોઇઝ, અવાજ બિલકુલ કરવાનો નથી. ડોન્ટ ડિસ્ટર્બ ધેમ, એમને ખલેલ પહોંચાડવાની નથી. સમ બર્ડ મે જસ્ટ ફ્લાય ઓવર યોર હેડ, ઘણા પક્ષીઓ છે એ તમારા માથા પરથી ઉડીને પણ જતા હશે. વોચ ધેમ ટુ, તમે એવા પક્ષીઓને પણ જોયેલા હશે. હિયર આર ધ પિક્ચર્સ ઓફ ફ્યુ બર્ડ્સ, ડુ યુ નો ધેમ, અહીં થોડા પક્ષીઓના ચિત્રો આપેલા છે, શું તમે તેમને જોયા છે. હિયર ઇઝ અ વુડ પીકર, અહીં વુડ પીકર છે. વુડ પીકર એટલે લકડખોદ છે આ. ઇટ હેઝ અ સ્ટ્રોંગ બીક, એમને મજબૂત ચાંચ હોય છે. ઇટ પેક્સ ઇટ્સ બીક્સ ઓન ધ ટ્રંક ઓફ અ ટ્રી, તે એની ચાંચ દ્વારા જે વૃક્ષ હોય છે વૃક્ષનું જે થડ હોય છે તેને તે કોતરે છે. ઇટ કેન મેક અ હોલ ઇન ઇટ વિથ ઇટ્સ બીક્સ, અને એ જે થડ છે એની અંદર એક હોલ છે તે બનાવે છે એની ચાંચની મદદ વડે. પછી છે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એન આવલ, કે આ જે ચિત્ર છે જમણી સાઈડનું તે કોનું છે, ઘુવટનું છે. ઇટ ઇઝ બિગ રાઉન્ડ આઈઝ એન્ડ સ્મોલ બીક, એને મોટી ગોળ આંખો હોય છે અને નાની ચાંચ હોય છે. ઇટ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ, તે રાત્રિનું પક્ષી છે એટલે કે તે રાત્રિના સમયે જોવા મળે છે.
સમ પીપલ ડિસલાઇક ધ આંગળ, ઘણા લોકો છે તેને આ ઘૂવડ ગમતું નથી. બટ ઇટ ઇઝ નોટ અ બેડ બર્ડ, પરંતુ તે ખરાબ પક્ષી નથી. ઇટ ઇઝ હાર્મલેસ, તે કોઈને પણ નુકસાન પહોંચાડતું નથી. ડુ યુ નો ધીસ બર્ડ, શું તમે આ પક્ષીને જાણો છો? ઇટ ઇઝ અ પેલિકન, તે પેલિકન છે, બતક જેવું લાગે. ઇટ ઇઝ અ વોટર બર્ડ, પાણીનું પક્ષી છે, એટલે કે પાણીમાં રહે છે. ઇટ લિવ્સ નિયર બિગ લેક્સ, તે મોટા મોટા જે તળાવો હોય એની નજીકમાં રહે છે. ધ બીક ઓફ ધ પેલિકન ઇઝ વેરી લાર્જ, એની જે ચાંચ હોય છે તે ખૂબ જ વિશાળ હોય છે. ઇટ કેન હોલ્ડ અ લાર્જ ફિશ ઇન ઇટ, તે તેની જે ચાંચ હોય છે એમાં મોટી માછલીઓ છે એને પકડી શકે છે. ધ પેલિકન ઇઝ અ બિગ બર્ડ, આ પક્ષી છે પેલિકન, તે મોટું પક્ષી છે. સમ પેલિકન્સ આર 4 ફીટ લોંગ, ઘણા પેલિકન્સ છે તે 4 ફૂટ લાંબા પણ હોય છે. નાવ લુક એટ ધીસ બર્ડ, હવે આ પક્ષીઓને જુઓ. વોટ ઇઝ ઇટ ડુઈંગ, તે શું કરી રહ્યો છે? ઇટ ઇઝ વિવિંગ ઇટ્સ નેસ્ટ, તે પોતાનો માળો છે તે સીવી રહ્યો છે. હવે માળો સીવી રહ્યો છે એટલે તમને આઈડિયા આવી જ જાય કે પક્ષી ક્યુ હશે. ઇટ ઇઝ અ વીવર બર્ડ, ક્યુ છે? સુગ્રી છે. સુગ્રી પોતાનો માળો બનાવે ને સીવીને. ઇટ વીવ્સ ઇટ નેસ્ટ વિથ સોફ્ટ સ્ટ્રોસ એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ, તે પોતાનો માળો છે એ કુમળા સ્ટ્રો, તણખલા અને ઘાસ છે એમનાથી બનાવે છે. ઇટ્સ નેસ્ટ ઇઝ રિયલી બ્યુટિફુલ, તેનો માળો છે તે ખરેખર ખૂબ જ સુંદર હોય છે. મીટ ધીસ બ્યુટિફુલ બર્ડ, આ સુંદર પક્ષીઓને જુઓ, એમને મળો. ઇટ ઇઝ અ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત, આપણું જે ગુજરાત છે એનું રાજ્ય પક્ષી છે આ. ઇટ ઇઝ ઓલ્સો અ વોટર બર્ડ, તે પણ પાણીમાં રહેનારું પક્ષી છે. ઇટ ઇઝ લાઇક પિંક ફીધર્સ, એને અચ્છા ગુલાબી રંગના પીછા હોય છે. ઇટ હેઝ લોંગ નેક એન્ડ લોંગ લેગ્સ, લાંબી ડોક હોય છે અને લાંબા પગ હોય છે. ઇટ કેન ફ્લાય ઇન લોંગ ડિસ્ટન્સ, તે લાંબુ અંતર છે તે ઉડીને કાપી શકે છે. ઇટ ઇઝ અ ફ્લેમિંગો, શું નામ છે તેમનું? સુરખાબ છે. ઇન્ડીડ બર્ડ્સ આર લવલી, હવે આ ઉપરથી આપણે કહી શકીએ કે પક્ષીઓ છે તે સુંદર છે. દે આર અવર ફ્રેન્ડ્સ, તેઓ આપણા મિત્રો છે. અહીં તમારું આ જે યુનિટ છે તે કમ્પ્લીટ થાય છે. આની જે એક્સરસાઇઝની PDF આવે તે લખવાની છે અને ટેસ્ટ માટે તૈયારી કરવાની છે. ઓકે સ્ટુડન્ટ, ગુડ બાય, ગુડ લક ફોર ટેસ્ટ, ટેક કેર.